મહેસાણા જિલ્લામાં વસવાટ કરતા અર્ધલશ્કરી જવાનો દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે પોતાની પડતર માંગણીઓ મુદ્દે રેલી યોજીને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અર્ધલશ્કરી દળના ગુજરાત અર્ધલશ્કર સંગઠન દ્વારા વંદે માતરમના જયઘોષ સાથે પોતાના પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે વિરુદ્ધ રેલી યોજીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ઘણા વર્ષોથી પડતર માંગણીઓ છે એના સંદર્ભમાં અમે રેલીઓનો કાર્યક્રમ અમે સરકારના વિરુદ્ધમાં નથી સરકારની ઘોર નિંદ્રામાં એમના અર્ધલશ્કરના જવાનોની વેદના દેખાતી નથી જેથી આમ પબ્લિક પણ અમને જાણે કે દેશના સરહદોની સુરક્ષા અર્ધલશ્કરના જવાનો કરે છે તો એમને ગુજરાતમાં જે આર્મીને સન્માન સુવિધા હક મળે છે એ અમને મળવું જોઈએ એ માટે જ અમે જનજાગૃતિ અને આજની સરકારને નોંધ કરવા માટેનો આ રેલીનો અમારો કાર્યક્રમ અમારી મુખ્ય માંગ એક્સમેનનો દરજ્જો ગુજરાત રાજ્ય પૂરતો હોવો છો શહીદીનો દરજ્જો હોવો જો અમારું કલ્યાણ શહીદ પરિવારે જે એક લાખ રૂપિયા આપવામાં આવશે એમાં અત્યારે આજની મોંઘવારી પ્રમાણે એને સન્માનજનક રાશિ મળે એવું પ્રવધાન અને એના કુટુંબ પરિવાર ગુજરાન ચાલી શકે તો એના લાયકાત પ્રમાણે ગુજરાત રાજ્યમાં ક્યાંક એનું નોકરી મળે અને બીજા